नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। सरस्वती विद्या मंडल संचालित असरवा विद्यालय माथी हूँ खुशाल सिंह चावड़ा। मित्रों, आज पहली बार आपने धोरण 9 विषय संस्कृत माटे आज वीडियो द्वारा आप एक बीजा संपर्क में आए थे। अभ्यास माटे ने आगे गति में आज आप एक दसमा धोरण ना भेज तरीके कही सकिए अथवा संस्कृत ना अमुक ग्रामर ने जानवू हो तो एना माटे नु आ एक बेसिकली नॉलेज है। એટલે અત્યારે આપણે બે ત્રણ અભ્યાસની ભેગા કરી પરીક્ષાને ધ્યાનમાં રાખીને જે કઈ પડેલું પ્રમાણે આપણે પેપરમાં પૂછાય છે એના માટેની મહત્વની બાબતો તરફ ધ્યાન આપીશું। આપણે એકવાર પડપણની વિગતો તરફ ધ્યાન આપીશું। આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃત જેમાં વ્યાકરણ છે, વ્યાકરણના વિભાગની અંદર અભ્યાસ 1, 2 અને 3 ના પુનરાવર્તન સ્વરૂપમાં આવતા ક્રિયાપદોનો આપણે અભ્યાસ કરવાનો છે। આ ક્રિયાપદો અને ક્રિયાપદોની સાથે ક્રિયાપદમાં વપરાતા જે પ્રત્યયો છે આ પ્રત્યયોનો ઉપયોગ ક્યારે કોની સાથે કેવી રીતે કરવો આ દરમિયાન કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી આપેલા કોઈ પણ પ્રકારના રૂપને કેવી રીતે ઓળખવું ધાતુરૂપ અને એના ક્રિયાપદ સાથે વપરાયેલા પ્રત્યયને કેવી રીતે અલગ પાડવું એની આજે સમજ મેળવવાની છે। મિત્રો, સૌ પ્રથમ પ્રત્યેક ધાતુને જ્યારે ક્રિયાપદ તરીકે વાપરવાનું થાય છે ત્યારે એ ધાતુની સાથે પ્રત્યય જોડવાનું રહે છે। આ ખાસ શબ્દ ધ્યાન રાખવાનું છે। કોઈ પણ ક્રિયાપદ તરીકે જ્યારે ધાતુને આપણે વાપરીશું તો ધાતુ અને વિકરણ પ્રત્યય વગર સંપૂર્ણ રૂપ બનતું નથી। બીજી બાબત, જ્યારે આવો પ્રત્યય જોડવાનો થાય છે ત્યારે ધાતુનો ગણ આપણે સામાન્ય રીતે અભ્યાસક્રમ ધ્યાનમાં લેતા પહેલો, ચોથો, છઠ્ઠો, દસમો આ ગણ આપણા માટે અહીં અભ્યાસક્રમની અંદર લીધેલા છે તો એમાં જે તે ધાતુનો ગણ દરેકે દરેક ક્રિયાપદ સાથે વપરાયેલા પ્રત્યયોમાં જે કઈ એના ક્રિયાપદો છે એ કયા કારના છે એને પણ ધ્યાન દોરવાનું છે। કાર સાથે વપરાયેલા પ્રત્યયોમાં આવતા પુરુષ યાની કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ એને પણ ધ્યાન દોરવાનું છે। સાથે સાથે આપણે અહીંયા વપરાતા 3 વચનો છે, એક વચન, દ્વિવચન અને બહુવચન, તો કયા ધાતુ સાથે કયો પ્રત્યય કયા વચનથી જોડાયો છે એને ધ્યાનમાં રાખી અને જે તે રૂપની ઓળખ આપણે સ્પષ્ટ કરવાની હોય છે। તો મિત્રો, આ બાબત ખાસ ધ્યાન રાખવાની, એટલે કે ધાતુ રૂપો સાથે જ્યારે જ્યારે પ્રત્યય જોડો ત્યારે 4 બાબતો એટલે કે ગણ, કાળ, પુરુષ અને વચન આને ધ્યાનમાં રાખી અને આગળ વધવાનું છે। મિત્રો, આપણા અભ્યાસક્રમની અંદર જોતા આપણા કાળના જે તે પ્રત્યયો છે એમાં વર્તમાન કાળ છે, સામાન્ય ભવિષ્ય કાળ છે, આજ્ઞાર્થ છે, તો આ જે અભ્યાસક્રમના છે એમાંનો એક કાળને આપણે અહીંયા એના પ્રત્યયો સાથે ચાલીશું। મિત્રો, દરેક પ્રત્યયની અંદર પણ 2 પદો છે, એક પરસ્મય પદના પ્રત્યયો આવે છે અને એ જ ક્રિયાપદ આત્મને પદના પ્રત્યય તરીકે ઓળખાય છે। આ બંનેના પ્રત્યયોનો સામાન્ય પરિચય સાથે સાથે એ પ્રત્યયો દ્વારા બનેલા વિધાનોમાં જ્યારે જ્યારે કોઈ ધાતુ સાથે જોડીએ તો કેવી રીતે જોડાય છે એનો સામાન્ય પરિચય આજે આપણે કેળવવાનો છે। મિત્રો, સૌ પ્રથમ વર્તમાન કાળના પરસ્મય પદના પ્રત્યયોની આપણે માહિતી મેળવીશું। મિત્રો, હમણાં કીધું એમ દરેક કાળના પ્રત્યયો 2 ભાગમાં વહેંચાયેલા છે, એમાં પદ તરીકે તો વિભાગ ખરા છે પણ દરેક પદ પણ 2 દ્રષ્ટિએ આપણે ધ્યાનમાં લેવાનું હોય છે। એક પુરુષ તરીકે જે ઉભા ક્રમમાં આપણે આમ જોઈશું એટલે કે આડી લાઈનમાં જશે અને વચન તરીકે એને આ દ્રષ્ટિ લેવાનું છે તો એમાં જોઈ શકો છો એક વચન, આ દ્વિવચન અને
बहुवचन। आदि लाइन में उत्तम पुरुष जेने सामान्य रीते शुरुआतना अभ्यासक्रमों माने पुस्तकों में पहलो पुरुष बीजो पुरुष त्रीजो पुरुष एवो क्रम आपेलो हवे पहलो बीजो त्रीजो क्रम नी जग्याए स्पष्ट नाम आपणे आपवाना थयेला छे। એટલે મિત્રો એ પણ ધ્યાન આપવાનું કે કયા પુરુષને કયો ક્રમ છે, તો સૌથી પહેલા પહેલી ધ્યાન આપવું ઉત્તમ પુરુષ એ પહેલો પુરુષ, એટલે કે પહેલા પુરુષને ઉત્તમ પુરુષ કહીશું, બીજા પુરુષને મધ્યમ પુરુષ કહીશું અને ત્રીજો પુરુષને અન્ય પુરુષ તરીકે આપણે ઓળખીશું। એ જ રીતે વચનો પ્રમાણે અમે એના પ્રત્યયની સામાન્ય માહિતી આપી દઉં। વિદ્યાર્થી પ્રત્યયો છે એના ધ્યાન પરથી પણ ધ્યાન આપી લેવું, ઘેર પ્રમાણે આપણે એના પ્રત્યયો જ્યાં સુધી પ્રત્યય ન આવે ત્યાં સુધી એના ધાતુ રૂપોનો કોઈ પરિચય આપણે આપી શકતા નથી। તો મિત્રો ખાસ ધ્યાનથી સાંભળજો, પછી એના ઉપયોગો શીખવાનો છે। મી વહ મ સી થ થ તી ત અંત, એટલે કે હવે મી એ છે શું તેનું સ્થાન નક્કી કરો। આપેલો મી પ્રત્યય એટલે કે વર્તમાન કાળ પરસ્મય પદનો મી પ્રત્યય કયા સ્થાનમાં છે, તો સ્થાનને ઓળખવું હોય ત્યારે સૌ પ્રથમ પુરુષ જોવાનું છે। તો આપણે જોઈ શકીએ છીએ કે મી ઉત્તમ પુરુષના લાઈનમાં છે, એટલે એની ઓળખ આપતી વખતે ઉત્તમ પુરુષ, હવે વચનની ધ્યાન કરો, કયું વચન છે તો કે એક વચન, તો ઉત્તમ પુરુષ એક વચનમાં મી પ્રત્યય આવેલું છે। હવે આ મી પ્રત્યયથી કોઈ પણ ધાતુનું રૂપ કેવી રીતે બને એ સાથે સાથે આપણે જોતા જઈશું। તો બાજુમાં તમે જોઈ શકો છો એનો મુખ્ય ધાતુ પટ લીધો છે, આ પટ ધાતુ સાથે અ વત્તા અકારાંત વધુ દરેકમાં આવે છે। હવે એની સાથે હું મી પ્રત્યય મૂકીશ એટલે પટનું પઠા મી, તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મી પ્રત્યય લાવો છો, તો આ મી પ્રત્યયનું સ્થાન આના આધારે આપણે નક્કી કરવાનું છે। એ પણ જોઈ શકશો કે પઠમાં પઠામી થયું, હવે પઠાવહ શબ્દ બાજુમાં જો આ રૂપનો ઓળખ હોય તો પણ આપણને ખબર પડી જશે કે જ્યારે કોઈ પણ ધાતુ સાથે વહ પ્રત્યય લાગેલો હોય અને આની ઓળખ આપવાની છે તો એમાં પુરુષ નથી બનવાનું, પુરુષ ઉત્તમ જ છે, પણ વચન બદલાવાથી એનો ધાતુ પ્રત્યે બદલાવ એનું વચન બદલાઈ ગયું છે, તો ઉત્તમ પુરુષ દ્વિવચન થશે। પઠાવામાં એક નહીં ધાતુ છે, જો પટ ધાતુમાં મી લાગેલે વચન થયું, પટ ધાતુમાં મહ લાગેલે દ્વિવચન છે। અને એ જ રીતે મિત્રો જ્યારે પણ મહ લાગશે, મહ સાથે નિયમ ચાલતા વિસર્ગ ના છે, મહ લાગે એટલે પઠા મહ શબ્દ થાય છે। તો આમ એક જ પુરુષ યાનિ કે ઉત્તમ પુરુષના ત્રણેય વચનોને પ્રત્યય પ્રમાણે જો ધ્યાનમાં લઈએ તો ખ્યાલ આવી જશે પઠામી પઠાવ પઠામ। આ જ દ્રષ્ટિએ મધ્યમ પુરુષ, મધ્યમ પુરુષની અંદર સી થ થ, યાનિ કે મધ્યમ પુરુષ એક વચનમાં સી પ્રત્યય આવે છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થ પ્રત્યય આવે છે, જ્યારે મધ્યમ પુરુષ બહુવચનમાં થ પ્રત્યય આવે છે। અને ત્રણેયના પ્રત્યય પ્રમાણે અહીં આપણે જોઈ શકીએ પઠ સી પઠ થ પઠ થ, અને આ પ્રમાણે ત્રીજા પ્રત્યય તરીકે અને અન્ય પુરુષ યાની કે ત્રીજો પુરુષ જેને કહેવામાં આવે છે એ અન્ય પુરુષ, એના પ્રત્યયોમાં આપણે જોઈ શકીએ એક વચનમાં કી પ્રત્યય છે, દ્વિવચનમાં તહ પ્રત્યય છે અને બહુવચનમાં અંતિ પ્રત્યય છે। સંધિના નિયમોને ધ્યાનમાં રાખીને જ્યારે જોઈશું એટલે ધાતુ વત્તા પ્રત્યયને ભેગા કરવાથી એ જોવા મળ્યું હોય છે। તો આ થયું કી તહ અંતિ ધાતુને સાથે આપણે એકવાર એને સમજી લઈએ, પટ ધાતુ સાથે કી પ્રત્યય લાગ્યો છે, અન્ય પુરુષ એટલે કે ત્રીજો પુરુષ એક વચનમાં આવે છે એટલે કે પઠ તી થયું, અન્ય પુરુષ દ્વિવચનમાં આવે છે ત્યારે પઠ તહ થાય છે, અને અન્ય પુરુષ બહુવચનમાં આવે છે ત્યારે એ જ ધાતુ સાથે અંતિ પ્રત્યય લાગવાથી પઠંતિ। મિત્રો ઘણાને વિદ્યાર્થીઓ થોડી સમજ પણ કરે છે અહીંયા સ્પષ્ટ મી સી તી વ
वचन पण એ પ્રમાણે છે, પુરુષ પણ એનો જ છે, માત્ર પ્રત્યય બદલાય છે અને પ્રત્યય બદલાવાથી એમાં જે ફેરફાર થયા છે એ પ્રમાણે જોઈએ તો ઈ વાહે વહે સે ઇતે દ્વે તે ઇતે અંતિ બંને માની પણ જોઈ શકશો. અહીંયા લવ ધાતુ છે, લવ ધાતુ ની અંદર ઈ શબ્દ છે તો અહીંયા અ વત્તા ઈ બરાબર એ થાય. જે આપણે લવની ઉપર એ દેખાય છે લવમાં અ છે ઈ છે તો અ અને ઈ સંધિના નિયમ પ્રમાણે એ થાય તો લવે. તો અહીંયા ઈ આવી ગયો એટલે વિદ્યાર્થી મિત્રો એ ગોધવાના છે તારી છે લવ ઉપર ઈ છે તો લવે લવા વહે લવામાં ઈ દરેકમાં ઈ વહે વહે છે તે દ્વે તે તે અત્યારે છે અહીંયા અંતિ છે અહીંયા અંતિ છે એક પ્રમાણે દરેક ધાતુ ઉપર સાથે જોઈ લેવાનું કે આપણે કયા પુરુષમાં કયા વચન સાથે કયો પ્રત્યય લાગેલો છે. તો આ પ્રમાણે મિત્રો જ્યારે જ્યારે આપણે ધાતુ ઉપર પૂછાય છે પરીક્ષામાં પણ તમને આમાંનું કોઈ પણ ધાતુ સાથેનો પ્રત્યય જોડેલું રૂપ આપેલું હોય અને તમારે કયા પુરુષ સાથે કયા વચન સાથે છે એ માત્ર નામ લખવાનું હોય છે અને કદાચ નામ આપ્યું હોય અને નીચે આપેલા રૂપોમાંથી એ રૂપને અલગ તારવવાનું છે. આ બે દ્રષ્ટિએ આપણે એને લાગી શકીએ છીએ. તો આ પ્રમાણે મિત્રો મોટા પ્રકારના અભ્યાસક્રમની અંદર એટલે આપણો અભ્યાસ એક બે અને ત્રણ એની અંદર બાકીના પણ ધાતુ રૂપો છે એના પ્રત્યયો છે તો એનો અભ્યાસ બરાબર કરી લેજો અને આ જ વિગત તમે તમારા ગ્રામરના ચોપડામાં આપણે અગાઉ ધ્યાન દોરેલું છે નોંધ પણ આપી હતી કે આ વિગત ગ્રામર તરીકેના અલગ એક ચોપડામાં નોંધતા રહેવાનું. તો પુસ્તકની અંદર આપેલા અભ્યાસને સમજીને એના અભ્યાસ અને સ્વાધ્યાયમાં આપેલી વિગતો આ પ્રમાણે આમાંથી નોંધ કરશો અને લખી રાખશો અને પૂરેપૂરી કાળજી તેનું વારંવાર વાંચન કરશો તો એકદમ સરળતાથી આવડી જશે. અસ્તુ, નમસ્કાર.